ટ્રાફિક બ્રાન્ચના ઝોન 4માં ફરજ બજાવતો જમાદાર ચશ્મા પહેરીને વાહન ચાલકો સાથે ગમે તેવા લવારા કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જમાદારને ટ્રાફિક બ્રાન્ચમાં નથી ફાવતું તેથી તેને એવું બોલી રહ્યો છે કે સરકારને લૂંટવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી રહ્યો છે. આ મુદ્દે મોડી સાંજે જ ટ્રાફિકના જમાદાર સામે ગુનો નોંધાયો છે. સુરત ટ્રાફિકના ઝોન 4માં ફરજ બજાવતો જમાદાર કિરીટસિંહ રામસિંહ રાઠોડ રાંદેરમાં ફરજ પર હતો તે સમયે કોઈ વાહન ચાલકને ટ્રાફિક નિયમના ભંગ બદલ અટકાવ્યો હતો. જમાદારે વાહન ચાલક સાથે સારી વર્તણૂક ન કરી હતી. એટલું જ નહીં, ટ્રાફિક બ્રાન્ચની કંટાળેલા જમાદાર કિરીટસિંહે વાહન ચાલકને કહ્યું કે મારી બદલી કરાવવાની. અમારે સાહેબ બદલી કરાવીને તમને હું અમારે કઈ હું તમારે દુશ્મની છે એવી કઈ ના ફાવતું નથી ને બદલી કોણ તમને ના ફાવતું તે તમારો પ્રશ્ન છે ને તમને બદલી કોણ કરાવે એ તો રિઝલ્ટ આપી દો તમને ના ફાવતું રિઝલ્ટ આપી દેવાય અમારે તો આમ બદલી કરાવે રિઝલ્ટ આપવાનો તો પણ લૂંટવા આયા છે હે સરકારને લૂંટવા આયા લૂંટવાની જ છે સરકારને લૂંટી લેવી છે લૂંટી જ લેવાની છે ને ફાઇનલ તે સમયે વાહન ચાલકે કહ્યું કે બદલી કેમ કરાવીએ. પછી કિરીટસિંહે કહે કે મને નથી ફાવતું. વાહન ચાલક કહે છે કે જો નથી ફાવતું તો રાજીનામું આપી દે. પછી કિરીટસિંહે કહે કે રાજીનામું કેમ આપીએ, અમારે તો સરકારને લૂંટવી જ છે. કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગાળો આપે છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોના આધારે મોડી સાંજે ટ્રાફિક બ્રાન્ચના ડીસીપીએ કિરીટસિંહને સસ્પેન્ડ કરી દીધો અને તેના વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં ગાળ આપવાના મુદ્દે ગુનો દાખલ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, સુરત. વિશ્વ તંબાકુ નિષેધ દિન નિમિત્તે સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા એસજી હોસ્પિટલ અને નિમાયા હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ માટે એક મેસેજ આપવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા 31 મે વિશ્વ તંબાકુ નિષેધ દિન નિમિત્તે તંબાકુના સેવનના ગંભીર પરિણામે વિશેષ જનજાગૃતિ અર્થે એસએસજી હોસ્પિટલના ડોક્ટર ખ્યાતિ મેવાડા દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો કે તંબાકુના સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓ થાય છે, પરંતુ આંખને પણ તંબાકુના સેવનથી ઘણું નુકસાન થાય છે તેના વિશે માહિતી આપી હતી. સુરત મનપા દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિન નિમિત્તે 24 સેન્ચુરી હોસ્પિટલના ડોક્ટર પ્રભાકર સિંહ દ્વારા લોકોને એક મેસેજ આપ્યો હતો કે તંબાકુના સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે, તેમજ ડાયાબિટીસના દર્દીઓ કે પછી બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ થાય છે. વધારે માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે તંબાકુના સેવનથી પુરુષોમાં વ્યંધત્વ જેવા શુક્રાણુની વગેરેની ખામીઓ વાળા દર્દીઓ જોવા મળતા હોય છે, જેથી કરીને તંબાકુનું સેવન કરવું નહીં. માય નેમ ઇઝ ડોક્ટર ખ્યાતિ મેવાડા. હું એએસજીઆઈ હોસ્પિટલમાંથી બોલું છું. આજે એન્ટી ટોબેકો ડે નિમિત્તે હું તમને કોઈને મેસેજ આપવા માંગુ છું કે ટોબેકો આપણે ખાવાથી બધાને ખ્યાલ છે કે હાર્ટમાં પ્રોબ્લેમ થાય છે, લંગમાં પ્રોબ્લેમ થાય છે, પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે જે આંખમાં બહુ ખરાબ રીતે અસર કરે છે. ટોબેકો ખાવાથી અમુક ટાઈમ જતાં તમારી નર્વ પર અસર થવાથી તમારું વિઝન લોસ થઈ શકે છે, તથા જે એજ રિલેટેડ પ્રોસેસ છે જેમ કે ઝામર થવું, મોતિયો થવો, આ બધી વસ્તુમાં બી પ્રોગ્રેશન તમને ઘણું જોવા મળે છે, અને ઉંમર જતાં તમારી દ્રષ્ટિ પણ સારી રીતે અફેક્ટ થાય છે. તો હું એ જ મેસેજ આપીશ કે આ ડે નિમિત્તે તમે ટોબેકો ન ખાવાની પોતે પણ લઈ શકો છો. એવો મેસેજ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.